નમસ્કાર, સુપર ફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અમીરગઢના સડોત્રા નજીક અજાણ્યા ચાર ઇસમોએ બાઇક સવારને છરી બતાવી બાઇક સહિત બે મોબાઈલ તેમજ 6000ની રકમની લૂંટ કરીને ફરાર થતા અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ પોલીસ ફરિયાદ. રાજ્યભરમાં મેડિકલ કોલેજના ઇન્ટર તબીબીઓ દ્વારા પોતાના વેતન સહિત અનેક પ્રશ્નોને લઈને રાજ્યવ્યાપી ધરણા સહિતના કાર્યક્રમો યોજ્યા છે, ત્યારે જામનગરના ઇન્ટર ડોક્ટરો દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પ અને પ્લાઝમા ડોનેટનું આયોજન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સબ સ્ટેશન ખાતે એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું. ચોટીલા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડમાં સુધારા કરવાની તકલીફની રાવ ઉઠતા ચોટીલા શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી આરબી અંગારીને આવેદન પત્ર આપ્યું હતું. વડોદરા શહેરના દેણા ચોકડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની મહિલા કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની મહિલાઓ હોદ્દેદારો તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી દ્વારા ખાનવેલ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરાયું. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ 2017 વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક જાહેરસભામાં જાહેરનામાના ભંગની ફરિયાદ અનુસંધાને મહીસાગર જિલ્લાના સંતરામપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. કેશોદ તાલુકામાં 37,067 હેક્ટરમાં રવિ પાકનું થયું વાવેતર. ઘઉં, મગ, ધાણાજીરું, લસણ, ડુંગળી, જુવાર, શાકભાજી, ઘાસચારા સહિત કેશોદ તાલુકામાં 37,067 હેક્ટરમાં રવિ પાકનું થયું વાવેતર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે આવેલા હનુમાન મંદિરના મહંત પરમ પૂજ્ય સત્યાનંદજી મહારાજ ટૂંકી માર્ગી બાદ પ્રભુશરણે જતા મંદિરના પ્રાંગણમાં જ સમાધિ આપવામાં આવી હતી, તો હજારોની સંખ્યામાં અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ચિઠોડા ખાતે 181 અભયમે સાસરિયાઓના ચુગલમાંથી પરિણીતાને છોડાવી પિતાને સોંપી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પસંદગી માટે 3 સભ્યોની પેનલ બનાવી. પ્રદેશ પ્રમુખ માટે શક્તિસિંહ ગોહિલ, મોઢવાડિયા, જગદીશ ઠાકોરના નામમાંથી કોઈ એક પસંદગીની શક્યતા. જામનગર ખાતે હાપા યાર્ડમાં 8 કલાકમાં 30,000 ગુણી મફળીની આવક. 2405 બારી કપાસની આવક. યાર્ડ દ્વારા નવી જાહેરાત ના થાય ત્યાં સુધી મફળીની આવક બંધ કરાઈ. ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં ભારતની મહિલાઓ પછાત. ગુજરાતમાં 70% મહિલાઓ કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ. ગિરનારના અભયારણ્ય પાસે ખનન બંધ કરવા હાઈકોર્ટનો આદેશ. હાઈકોર્ટનો આદેશ તેમજ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરિયાદ છતાં કોઈ પગલાં નહીં. કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું ઉત્તર ભારત. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર. મેદાન વિસ્તારોમાં વર્તાઈ. હિમાચલમાં નદી ઝરણા થીજી ગયા. વીસમીથી કાતિલ ઠંડીના વસમાં દિવસો. રાજ્યમાં હવામાન વિભાગના વર્તારા મુજબ 10 જાન્યુઆરી સુધી કડકડી ઠંડીનો અનુભવ થશે. 24 કલાકમાં 23,362 સંક્રમિતોના મોત. એકલા અમેરિકામાં 3,700 મોત થયા. ભારતમાં કોરોના સંક્રમિતનો આંકડો 1 કરોડને અડું. ડિજિટલ સ્ટારની યાદીમાં ખેલાડીનો સમાવેશ. કોરોનાની કાર છતાં આ વર્ષે અક્ષયની કમાણી 362 કરોડ. ગુજરાતમાં વડીઓ ઠેકવાની મોસમ ફરી શરૂ. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે ભાજપ કોંગ્રેસના આયાતી નેતાઓ પર આધાર રાખે છે. બર્ગર કિંગનો આઈપીઓ કિંગ રહ્યો. 72 કલાકમાં 156 ગણો છલકાયો.
વાંકાનેરના તત્કાલીન એએસઆઈ સામે આવક કરતા 23 લાખ વધુ મળતા ગુનો દાખલ. પોતાના કારમાં ભ્રષ્ટાચાર આચરીને મોટી રકમ એકઠી કર્યાનું તપાસમાં ખુલ્યા બાદ એસીબીએ હાથ ધરી કાર્યવાહી. અમદાવાદ ખાતે પીસીબીની રેડ, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો. અમદાવાદ દાનીલીમના શાહઆલમ વિસ્તારમાં ટોરેન્ટ પાવર અને પોલીસનું ગેરકાયદેસર વીજ જોડાણ સામે સર્ચ ઓપરેશન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં માટીમાંથી માયા પેદા કરવા પોતાની કલાનો ઉપયોગ કરતા પ્રજાપતિ ભાઈઓ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખોડિયાલકુવા ખાતે આવેલ શ્રી બહુચર માતાના મંદિરે અન્નકૂટનું દર્શનનું આયોજન કરાયું તો રસપુરીનો પ્રસાદ લઈને માય ભક્તોએ ધન્યતા અનુભવી. તો આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.